નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ નેશનલ હાઈવે નંબર 8 ઉપર સવારના સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાવ અંગેની મળતી માહિતી મુજબ આજ રોજ સવારેના સમયે ભરૂચના પાલેજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર સાંસરોદ ગામના પેટ્રોલ પંપ નજીક ઉભેલી ટ્રકના પાછળના ભાગે ફોર વ્હીલ કાર ધડાકા ભેર ઘૂસી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, તેમજ અન્ય 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈથી વડતાલ ખાતે પૂનમ ભરવા માટે કાનજીભાઈ ડોબરિયા અને તેમજ અન્ય 4 જેટલા વ્યક્તિઓ જતા હતા. દરમિયાન સર્જાયેલ અકસ્માતમાં બનાવમાં કાનજીભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતેના રાજપૂત ક્ષત્રિય સમાજના ધનકુંવરબા કન્યા છાત્રાલય ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના ધનકુંવરબા કન્યા છાત્રાલય ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન અશોક એક્સપ્લોરર સંસ્થાના ઉપક્રમે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સમગ્ર રાજ્યમાં નેચરલ આર્ટ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે સંસ્થાના ગૃહમાતા જસુબા સરવૈયાના માર્ગદર્શન હેઠળ લીંબડી શહેરમાં તમામ શાળાના બાળકોને આ ચિત્ર પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. તેમજ રિલાયન્સ આશો એક્સપ્લોર સંસ્થાના ચંદ્રસિંહ રાણા તેમજ લીંબડી ક્ષત્રિય સમાજના આગેવાન નરેન્દ્રસિંહ ઝાલા, કલા ઉપાસક દેવીજી ભાઈ શ્રીમાળી તથા સંસ્થાના ચિત્ર શિક્ષક દિગ્વિજયસિંહ રાણાના હસ્તે આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જૂના હરિપુરા ગામે આદિવાસી સમાજની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકાના જૂના હરિપુરા ગામમાં 71 માતાના મંદિરે આદિવાસી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13, 14 અને 15 જાન્યુઆરી 2018ના રોજ આદિવાસી એકતા પરિષદ દ્વારા આયોજિત 25મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન રાજપીપળા ખાતે યોજાનાર છે, જેમાં મોટી સંખ્યામાં મહાસંમેલનમાં હાજરી આપવા તથા આદિવાસી વિસ્તારમાં વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે આવી શકે જેની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગુજરાત ખાનગી શાળાઓમાં 25% બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા માટે આયોજન કરવામાં આવશે, જેની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 400-500 જેટલા વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધાંધગડામાં ઘણા સમયથી અસામાજિક તત્વોના ત્રાસતા આજ રોજ વેપારી સંગઠન દ્વારા ધાંધગડા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. શહેરના મોટાભાગના વેપારીઓ અમદાવાદ તથા મુંબઈ જતા હતા. તેઓનું મોટું કારણ ધાંધામાં લુખ્ખા તત્વો તથા ગુંડાગર્દીનો આતંકના કારણે તેઓને નાછૂટકે ધાંગધ્રા છોડીને અમદાવાદ મુંબઈ તરફ વેપાર કરવા માટે મજબૂર થઈને જવું પડ્યું હતું. કારણ કે ધાંગધ્રા શહેરમાં કોઈ પણ તહેવાર હોય તેમાં વેપારી પાસેથી વગર પૈસે વસ્તુ લઈ જવામાં આવે છે અને વેપારીને ધાક ધમકી પણ આપવામાં આવે છે. તેથી આજે નવા વર્ષ હોવાથી વર્ષનો પહેલો દિવસ 1-1-2018 સોમવારના રોજ સમગ્ર ધાંગધ્રા શહેર બંધ રાખી વેપારી મંડળમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી. નાના મોટા ઝઘડાથી શહેરમાં વેપારીઓ દ્વારા ટપોટપ દુકાન બંધ કરવી પડે છે. જો દુકાનો બંધ ના કરે તો પોતાની દુકાનને નુકસાન કરવામાં આવે છે. તેથી વેપારી સંગઠન દ્વારા નવા વર્ષમાં સમગ્ર ધાંગધ્રાના વેપારી મંડળ બંધ રાખીને એક સારા પોલીસ અધિકારીની માંગ સાથે ઉચ્ચ રજૂઆત કરીને જો પગલાં ભરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે. ધાંગધ્રાના વેપારીઓ દ્વારા રેલી સ્વરૂપે નીકળી ધાંગધ્રાના DYSP ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બાદમાં હવે તમામ વેપારીઓ શક્તિ ચોક ખાતે એકતા થઈને ગાંધીનગર ખાતે જવાના માટે રવાના થયા હતા. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને તાત્કાલિક રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં LCBPI તરીકે ફરજ બજાવતા બાહોશ PIN K વ્યાસને તાત્કાલિક ધાંગધ્રામાં બદલી થાય તેવી વેપારી મંડળની માંગણી ગાંધીનગરમાં બેઠેલા પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવી હતી, જ્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસમાં ધાંગધ્રામાં સારા પોલીસ અધિકારીની બદલી કરવામાં આવશે. ધાંગધ્રામાં છેલ્લા 5 વર્ષથી એવી ત્રાહિમાન રોકારી ગયા છે કે જેથી કરીને વેપારી કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ વસ્તુ કોઈ પણ વેપાર કરી ધંધો કરી શકતા નથી. બધા અહીંથી
મોટા ભાગના વેપારી 70% જેટલા વેપારી અહીંથી હિજરત કરી ગયા છે. હવે જો ધાંગધ્રાને શાંતિથી અને વેપાર કરવા દેવો હોય તો પોલીસ ખાતાએ ખાસ એના માટે પગલાં ભરવા જરૂરી છે, અને કોઈ એવો અધિકારી એવી રીતના રાખવો પડે કે જે સક્ષમ રીતે અને બધો કાયદો અને વ્યવસ્થા જાળવી શકે. એ માટે એમને મોટા મોટો અધિકારી અને ખાસ એમ કહેવાય કે ધાંગધ્રાની શાંતિ સલામતી જળવાઈ રહે અને વેપાર ધંધો શાંતિથી કરી શકે એ માટે ખાસ વિનંતી છે. નહીતર ધાંગધ્રા એક એમ ગામડું તરીકે ઓળખાશે, બીઆર થઈ જશે. પોલીસ પણ એના વાય નિષ્ક્રિય રહ્યા છે, તો પોલીસને પણ મજબૂત કરો એના માટે અમારી ખાસ માંગણી છે. વેપારી દ્વારા આ રીતના બીજા દ્વારા અસામાજિક તત્વો દ્વારા ખંડણી થાય છે, બહેનોની છેડતી થાય છે, આવી અનેક પ્રોબ્લેમ છે, એનો કોઈ પણ જાતનો કોઈ પણ રીતે નિકાલ લાવવો જોઈએ. સહકાર અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વર પટેલ વિધિવત પૂજા કરી ચાર સંભાળ્યો હતો. રાજ્ય સરકારમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલને સ્વતંત્ર હવાલો, સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિકના અને રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી બનાવ્યા બાદ આજરોજ સહપરિવાર સાથે વાહન વ્યવહારની કચેરી ખાતે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમના પારિવારિક સભ્યો ઉપરાંત ભરૂચ જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ ઉપરાંત જિલ્લા મંત્રી સંદીપ પટેલ, જિલ્લા ભાજપા અન્ય હોદ્દેદારો તેમજ અંકલેશ્વર તાલુકા શહેર તેમજ નોટિફાઈડ ભાજપાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. નર્મદા જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે કરજણ નદીમાં 3 ફૂટ ઊંચી લહેરો ઉઠી હતી, જેને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. 2017ની વિદાય સાથે નર્મદામાં 2018ના પ્રારંભનો નવો સૂર્યોદયની નવી રોશની નવો પ્રકાશ લઈને આવ્યો છે. નવા વર્ષની શુભેચ્છા કંઈ મનુષ્યો જ એકબીજાને નથી આપતા, પણ પ્રકૃતિ પણ આ નવા વર્ષે સોળે શણગાર સજી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. સુરત દાદાએ પક્ષીઓ, જંગલો, પહાડોને સવારની સલામ આપીને હેપી ન્યૂ યર કહ્યું, ત્યારે રાજપીપળામાં કરજણ નદીને કિનારે 2018ના નવા સૂર્યોદયની અદ્ભુત કુદરતી સૌંદર્ય કેમેરામાં કંડારાઈ ગયું હતું. રાજપીપળા કરજણ નદી કિનારે શિયાળાની સવારનું અદ્ભુત દ્રશ્ય જોવા જેવું હતું, જેમાં ખાસ કરીને વહેલી સવારે કરજણ નદીમાં 3 ફૂટ ઊંચી વરાળોની લહેરો ઉઠેલી જોવા મળી હતી, જ્યારે ચારે બાજુ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. હાંસોટના અણિયાદરા ગામના યુવકને અગાઉના ઝઘડાની રીસ રાખીને માર મારતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અણિયાદરા ગામના રહીશ હાર્દિક પટેલના ઓલપાડ સુગરમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે અને સરથાણ ગામ ખાતે સીડીનું કટિંગનું કામ ચાલતું હતું. તેને સુપરવિઝન કરવા માટે ગયા હતા. ત્યાં રસ્તા ઉપર ઊભા હતા તે દરમિયાન સજોદ, અણિયાદરા અને ખર્ચી ગામના ધવલ, પ્રતિક, નિર્જય, વિસ્મય જેવા 8 યુવાનોએ અગાઉના ઝઘડાની રીસ રાખીને માર મારતા હાર્દિક પટેલને ઈજા પહોંચી હતી. આ અંગે હાર્દિકભાઈએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમારું નામ શું છે? નામ પટેલ હાર્દિક કુમાર ધનસુખભાઈ, રહેવાસી અણિયાદરા. શું થયું હતું? હું જોબ પર ગયેલો હતો ને ત્યાં હું બેસેલો હતો, ત્યાંથી મને 8 જણ આવીને મારવા લાગ્યા. અચાનક મારવા આવી ગયા જોબ પર ચાલુ હતી ત્યારે. મને મારનાર 4 જણ છે. એકનું નામ નિરંજય છે, મહેન્દ્રભાઈ. બીજાનું નામ વિસ્મય છે, અશોકભાઈ. એકનું નામ ધવલ છે, તે ખર્ચીનો છે, રહેવાસી છે. ને એક સજ્જનનો છે, પ્રતિક કરીને. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.